પ્રાયોજક છે રોલેક્સ રોડ રિંગ્સ આત્મીય ડેન્ટલ ક્લિનિક પ્રસ્તુત કરતા પૂજારા ટેલિકોમ સરસ્વતી માતા સ્વર દીજીએ ઓડ ગુણપતિ દીજીએ જ્ઞાન સરસ્વતી स्वर दीजिए और गुणपति दीजिए ज्ञान मोहे बजरंगी बल दीजिए और सतगुरु दीजिए मोहे बजरंगी बल સતગુરુ દીજીએ સહાય. મિત્રો, જ્યારે પણ સંગીતની વાત આવે ત્યારે કલાકારોનો કોઈ મઝહબ નથી હોતો. વાહ, બસ આમ કલાકારનો એક જ મઝહબ છે, તો કે માં સરસ્વતી. વાહ વાહ વાહ. અને ગણપતિ અમારા માટે તો આજ અમારો લક્ષ્ય છે. વાહ. અને સૌ અમારા મિત્રો જે છે, અમારા ભાઈ બહેન છે, એક ફેમિલી. અને પહેલું પદ રાજસ્થાન ઘરાનાની અંદર કે જેઓનું ઇન્ટ્રોડક્શન કરાવવું ના પડે. પ્રીતભાઈ, વાહ. ભક્ત શ્રી મીરાબાઈ, એ રાજસ્થાનની ભૂમિની અંદર એને જે વિરહ ઉત્પન્ન થયો હતો અને એની સાથે પાછો એક પ્રેમ, એટલે પ્રેમ લક્ષણા એક પદ મને યાદ આવે છે, તો પ્લીઝ આપ લોકો સમક્ષ રજૂ કરું છું. પગ ઘોંઘર બાંધ મેરાના ચીરે, પગ ઘોંઘર બાંધ મેરાના ચીરે, પગ ઘોંઘર બાંધ કર ના ચીરે, મેં તો મેરે નારાયણ કી, મેં તો મેરે પહી હો ગઈ દાસી હો, આપ હી હો ગઈ દાસી રે, પગ ઘોંઘર બાંધ કર નાચી રે, પગ ઘોંઘર બાંધ કર નાચી રે. Thank you.
कहे मीरा भाई बावरी, सांस कहे कुड़ नासी नासी, सांस कहे कुड़ नासी रे, पग घुंघर बांध कर नाची रे, पग घुंघर बांध कर नाची, घुंघर बांध कर घुंघर बांध। ગુજરાતીઓ ને જેમ ચા આદુ વિના ન ફાવે એમ આ ચાલ ને જીવી લઈએ શો ની અંદર આપણી જે ફ્લેવર છે એના વિના ન ફાવે. અને મારા હાવજ જેવા મિત્ર જેને હમણાં મીરાબાઈ ને યાદ કર્યા એવા પ્રકાશ પરમાર, ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મુહબ્બત અને લાગણી છે, અમસ્તી નથી મળી આ પ્રશંસા, અમે જે વાવણી કરીએ લણી છે. આજે મેં જરા પણ એને મિત્રતામાં નથી બોલાવ્યું, ખરેખર તો એમની કલાને માન આપતા ખાસ આમંત્રણ આપ્યું છે મેં એને આ શો ની અંદર. કારણ કે એમને સાંભળવા જીવનનો એક લાહવો છે. ગઝલ હોય, સૂફી હોય, સુગમ હોય, કવાલી હોય, એમ માનો એનું ગળું માત્ર ને માત્ર ગાયકી માટે જ બન્યું છે. અને ખાસ પ્રેમનું પ્રતીક મીરાબાઈને એમણે હમણાં જ યાદ કર્યા. હું તો પ્રકાશભાઈ એમ પણ કહેતો હોઉં છું કે માત્ર મીરા પ્રેમનું પ્રતીક નથી પણ એક વિશ્વાસનું પ્રતીક છે. વિશ્વાસ કેવી રીતે રાખવો એ આપણને મીરા પાસેથી શીખવા મળે. કારણ કે મીરાને જ્યારે ઝેરનો કટોરો આપ્યો ત્યારે ઝેરનો કટોરો એને હાથમાં લઈ અને કૃષ્ણ કાળિયા ઠાકરને એટલું કીધું હતું કે આ ઝેરનો કટોરો હું પી જાઉં છું, હું મરી જઈશ, એનો મને વાંધો જ નથી, પણ હે કૃષ્ણ એટલી લાજ રાખજે કે આ ઝેર પીધા પછી જો હું મરી જાઉં ને તો કાલ હવારે દુનિયા એ વાતો ન કરવી જોઈએ કે મીરા કૃષ્ણની પાછળ ગાંડી થઈને મરી જાય. કે રાણાએ ઝેર મોકલજો, એને પછી પાછા રાણાને કીધું કે રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, આ મીરા કરે છે સાદ, એને ઝીલશે મારો નાથ. આને કહેવાય વિશ્વાસ. જ્યારે આ વિશ્વાસનું શો ચાલી રહ્યો છે ત્યારે મારી સાથે મારા હાવજ જેવા મિત્ર શ્રી પ્રકાશ પરમાર. પ્રકાશભાઈ, હવે આપણા પ્રેક્ષકોને આપણે શું સંભળાવીશું? ખરેખર તો આ શો થેન્ક્સ ફોર પ્રીતભાઈ. અરે અરે પ્લીઝ પ્લીઝ, અબ તક મીડિયા આખું જો કે તક મીડિયા અને
આકરો સમય જે ચાલે છે, જી જી, એની અંદર લોકોને શું કરવું જી એ મગજ કામ નથી કરતો. પણ આજે ઓનલાઈન ફેસબુક દ્વારા, અબ તક મીડિયા દ્વારા જે મનોરંજન જે થઈ રહ્યું છે, અને એમાંય શબ્દ સુર અને તાલના મહાનુભાવ, વાહ વાહ, બાદશાહ બધા એવા મજા કરાવે છે, અને એવા લોકો પાછા શ્રોતા એવા સાંભળે છે, સાંભળે છે. અને મારી ભારત ભૂમિ તો ખરેખર, અને એમાંય મારું ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, જે એવી મજા અમે અત્યારે એમ કરીએ, અત્યારે એવી મને અત્યારે એવું લાગે છે કે ખરેખર લોકડાઉન નથી ને હું એક મારા શો ની અંદર છું. વાહ, લોકોના ઘરમાં બેસીને આપણે શો કરતા હોય એવું આપણને લાગે. તો પ્લીઝ એક આગળ એક આવી ગઝલ લઈને આવીએ. હા હા, ઇરશાદ. Thank you.
प्रेक्षक छे ए दरेक कलर ना छे, तो अमारी इच्छा छे के दरेक कलर आप उपर अमे छाटीए। खुदा नी मने मेहरबानी घणी छे जे वात करी ने के आवाज मित्रों छे के जे खूब दिग्गज कलाकार छे अने मने गौरव छे के ए लोको मने ओळखे छे। मित्रों जेटला पण कलाकारों छे मारा माटे गौरवनी वात ए छे के प्रेक्षकोनो जेटलो प्रेम छे एटला ज दरेक कलाकारो मने प्रेम करी रह्या छे, त्यारे हुं आजे ए दरेक कलाकारनो साचा हृदयथी आभार मानुं छुं। अने बाकी आपे विश्वास राखवानो छे आजनो शो आप यादगार बनावशो, अमे नहीं आप यादगार बनावशो। अमारा भिखुदान भाई बहु सारी वात करे छे के विश्वास राखो ने तो चाली जाय। दूधनी अंदर छाशनुं टीपू नाखी अने छीबू ढाकी अने विश्वास राखी दई तो सवारे दहीनुं ढेपू थई जाय। बाकी अर्धी राते उठी उठी नाखू घर आंगरी नाखी जय मुक नहीं हवार ढेफा थाय। ई फोदा वारो शो आपणे नथी करवानो, विश्वास वारो शो करवानो छे। त्यारे हवे ज्यारे आपणे प्रकाश परमार ने माणी रह्या छीए त्यारे मारी इच्छा छे प्रकाश भाई सूफी तरफ वळीए, તો આપના કંઠે સૂફી એટલે ખુદથી ખુદાનું મિલન અને મનથી મનોહરનું મિલન, તો સૂફી આપ સૌ માટે અમારા પ્રેક્ષકો માટે પ્રકાશ પરમાર।
ખરેખર આમ તો હું કોઈ ચાલુ રચના બોલતો નથી પણ આજે અંદરથી આવે છે એને કોણ ભૂગે આ એક કલામ મેં મારા ઉસ્તાદ ઉસ્માનભાઈ મીર એમને હું અંદરથી માનું છું એમની પાસે મેં સાંભળેલો છે વાહ અને એમાં સૂફીની વાત આવે ત્યારે સાહેબ પ્રીતભાઈ જે મને કીધું સૂફીની એક ફરમાય છે અને આ રચના મારી બહુ મનગમતી છે એ ત્યારે મને યાદ આવ્યું શું કહે છે सब भूल गया याद ना Thank you.
અનુભૂતિ કરાવી દીધી છે પ્રકાશભાઈએ. મેં વાત કરીને કે આપણે વિશ્વાસ રાખવાનો છે, અને આમ પણ આ જે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે એ જવાનો જ છે ને, એને તો જવું જ પડશે, કારણ કે આપણી ભૂમિની તાકાત છે, ઉર્જા એને કાઢશે. અને અત્યારે એવું થઈ ગયું છે કે દરેક વ્યક્તિ ગૂગલ હાથમાં લઈને બેસી ગયા હોય છે, અને ગૂગલની અંદર એને વિશ્વાસ હોય છે અમને તમામ ઇન્ફોર્મેશન મળી જશે. દેવ હા, એને ટાવર છે, એ ટાવર અમને બધું નેટ પૂરું પાડશે. પણ સાહેબ, આપણો માઇનસ પોઈન્ટ એ થઈ ગયો છે કે આપણને મોબાઈલના ટાવર ઉપર વિશ્વાસ છે, પણ ઈશ્વરના પાવર ઉપર આપણને વિશ્વાસ રહ્યો નથી. એ પાવર ઉપર વિશ્વાસ રાખવાનો સમય, એટલે આ ચાલને જીવી લઈએ એ સમય. કારણ કે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો, એનું કારણ છે પ્રકાશભાઈ, એક વખત કૃષ્ણ ભગવાન જમવા બેઠા હતા અને જમતા હતા અચાનકના થાળીની અંદરથી બટકું લેતા હતા, એ બટકું લેતા થાળીનો ઘા કરીને ભાઈગા. એટલે આજુબાજુમાં વૃક્ષ મળીને બધા બેઠા હતા, એ કે પ્રભુ ક્યાં જાઉં છો? તો કે આવું છું. એ ઉઘાડા પગે ભાઈગા, દરવાજા સુધી ગયા, ત્યાંથી પાછા આવી ગયા જમવા માંડ્યા. એટલે તરત વૃક્ષમણીએ કીધું, પ્રભુ આવું આપે શું કામ કર્યું? જમતા ભાઈગા શું કામ? એટલે કૃષ્ણ ભગવાને બહુ સરસ વાત કરી કે સમાજ દુનિયા મારા ભગતને પાણા મારતો હતો, અને જો મારા ભગતને પાણા મારતા હોય ને તો મારાથી જમાય નહીં, મારે ત્યાં જવું પડે. તો કે એ વાત બરાબર છે, જ્યારે દુનિયા તમારા ભગતને પાણા મારતા હતા ત્યારે તમે ઊભા થઈને ભાઈગા, પણ પાછા ઉંબરેથી પાછા હું કામ આવી લાવ્યા? તો કે પછી મારા ભગતે સામે પાણા ઉપાડ્યા. તો મેં કીધું, હવે તું લડી લે, બીજું હું એની ઉપર કાં તો વિશ્વાસ રાખો, અને કાં પછી તમારી રીતે લડી લ્યો યાર. આ સમય એવો છે કે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવાનો છે. ત્યારે હવે સ્ક્રીન જે છે, એ સ્ક્રીનમાં તમે બધા થોડીક વાર માટે કાન બંધ કરી દેજો, અમારી ને પ્રકાશભાઈની વાત છે. એટલે કારણ કે આમ સ્ક્રીન હોય ને ત્યારે અમે એકબીજાને માન દઈએ, એ માણસાઈને એને ને એ બધું તો હોય જ, પણ કલાને માન દેતા હોય, કારણ કે કલા તો મોટી જ છે ને. મિત્ર છે અમે, ભલે એકબીજાને તું કરે હોય જાય, પણ જ્યારે અહીંયા બેઠો હોય ત્યારે તમારે તમે જ કહેવું પડે. પણ હવે તમે બધા કાન બંધ કરી દેજો, અમારા બેની વાત છે. પ્રકાશ, એક વાત પૂછવી છે, આ ટેટુ શેનું કર્યું છે? કબીર નામ લખેલું છે. ક્યાં વાત છે. અને કબીર નામ તો લગભગ કોને નથી ખ્યાલ. વાહ 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 વાહ. એક એવો સંત છે સાહેબ, મારા જીવનની અંદર સંત નથી કહેતો, પણ હું એક મારા માટે પરમાત્મા છું. વાહ. અને કબીર નામ મને એટલું પ્રિય છે કે એક સંતનું નામ છે કે જેનું નામ છે સદગુરુ સાહેબ કબીર સાહેબ. વાહ 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 વાહ. અને કાશીની અંદર મગહર લહર તારાની અંદર એમની મજાર છે સાહેબ. વાહ વાહ. અને પ્રીતભાઈ, એક તમને કહું, તમે મને ટેટુનું યાદ કરાવ્યું ને એટલે કહું કે આજે હું ફેમસ પણ કબીર વાણીથી થયો છું. હા, મેં સાંભળેલી ભાઈ, એના માટે તો અમારે કાન પકડવા પડે. અને આજે એક અંદરથી કબીર વાણી જે આવશે, હા, એ માલિક આવશે એમ સમજી. વાહ. તો એ જ ઉલ્લેખ થયો છે ત્યારે પ્રેક્ષકો માટે આપણે એ જ કરવું છે એમ. 100% તો કબીર વાણી પ્લીઝ. હા. કબીર
આપી આ કબીર છે સાહેબ, અને એનો રંગ કઈક અનેરો હોય છે, કારણ કે કબીર નો રંગ અનેરો છે. કેવો કબીર ખણે બાજાર મે માંગત સબ કી ખૈર, ના કિસી સે દોસ્તી ઓર ના કિસી સે બેર. સંતો હે આપણા સંતો હે, હા હા પ્રીતભાઈ, આજે આપણા સંતોએ આ દેહ એને મહાન ગણ્યો છે, અને એની વ્યાખ્યા અત્યારે કરવી નથી પડતી, અત્યારે સમય ચાલી રહ્યો છે. વાહ, સંતોએ ચાર છેડે વાત કરી છે. કોક સંતે આને તુંબડી કીધી છે, સબ તીરથ કર આઈ તુંબડી, કોકે ચુંદડી કીધી છે, ને સદગુરુ કબીર સાહેબે શું કીધું છે, રામ નામ રસ પીની ચદરિયા, રામ નામ રસ પીની ચદરિયા, રામ નામ રસ પીની ચદરિયા, રામ નામ ચદરિયા જીની રે જીની. Yeah.
जब मोरी चादर बन घर आए, जब मोरी चादर 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 त्रिला, जब मोरी चादर बन घर आए, रंग रेंज को दीने दीने रंग रेंज को दीने, उसमें रंग ऐसा भोपाली राग अंदर
फकीर बालक नूर का सजदा करे शरीर क्या रोजा क्या बंदगी क्या मंदिर मस्जिद लागू मेरो यार फकीर यार फकीरी में मन लागो यार फकीरी में लागो यार अलमस्त फकीरी फकीरी अलमस्त फकीरी फकीरी जो सुख पाया શિવ સમાન દાતા નહી વિપત વિદારણ હાર લજિયા મોરી રાખ્યો શિવ નંદી કે સવાર તો કૈલાસ કે જે કઈ આકરી પરિસ્થિતિ આવી છે ત્યારે ત્યારે તમે ઉભા રહ્યા છો રાજકોટમાં, રાજકોટ માટે તમે અડગ પરમાત્મા સ્વરૂપે ઉભા રહ્યા છો, જેને સ્વયંભૂ કહેવાય છે. ઈ છે દેશદેવી માં ભગવતી આશાપુરા કે રાજકોટની માથે સાહેબ છત્ર છાયા રૂપે બેઠા છે, રાણીમાં રૂડીમાં હા હા હા, કે જેને અખંડ ભક્તિ કરી છે. કોક પૂછે હે માં રાણીમાં શું કરો છો, તો કે ઠાકર ઠામણા કરે છે. વાહ વાહ વાહ. કોક પૂછે હે માં રૂડીમાં શું કરો, ઠાકર વાસિંદા કરે છે. કારણ કે આખું એનું જીવન અને પ્રીતભાઈ ઠાકરને અર્પણ કરી દીધું. વાહ વાહ. એટલે મને વિશ્વાસ છે
કે રાજકોટ ને કાંઈ નહીં થાય, નો થાય. અને ખાલી રાજકોટ ને નહીં સાહેબ, કારણ કે સમગ્ર ભારત ને સમગ્ર વિશ્વ ને કાંઈ નહીં થાય. કારણ કે કરતા હરતા મારો સ્વામી છે, અને એને ખબર છે કે આ દયાનો જીવ છે, અહીંયા કાંઈ ન હોય. એટલે એકવાર જોરદાર સોમનાથ મહાદેવને રુદ્રેશ્વર મહારાજને આજે યાદ કરી કે ભક્તો કો કભી શિવ તુને ચાલી રહ્યો છે ત્યારે હવે પ્રકાશભાઈની મોજ. પ્રકાશભાઈ, કલાકારો હવે મોજ કરતા ઓછા થઈ ગયા છે, તમને એવું નથી લાગતું? 100% એનું કારણ છે, આટલા બધા પ્રેક્ષકો જ્યારે સાંભળી રહ્યા છે ત્યારે મારે એને એક એના દીકરા તરીકે, નાના ભાઈ તરીકે એક ટકોર કરવો છે. કલાકારને એની મજામાં રહેવા દો યાર. 100% કોઈ નથી આપી શકતું જગતને. અમે કોઈ ભગવાન નથી, ઈશ્વર નથી, પણ હા, ઈશ્વરના અમી છાટણા અમારી ઉપર વૈસા હોય એટલે અમે કાંઈક તમને મનોરંજન કરાવી શકતા હોય. તો 100% ન આપી શકતા હોય, 90% સારું આપ્યું હોય ને એમાં 10% કદાચ 10% જો ક્ષતિ રહી જાય તો એને ઇસ્યુ ન બનાવો યાર. દરેક કલાકારો વતી હું કહીશ, કારણ કે કલાકાર સ્ટેજ ઉપર ચડતા પહેલાં મૂંઝાવા માંડ્યો છે, એની મજા બહાર નથી કાઢી શકતો. પ્રકાશ, એને બીક લાગે છે આ જોક્સ લેવાથી કદાચ આ ઇસ્યુ નહીં બની જાય, આ વાત કરવાથી આમ નહીં થઈ જાય. આ બધું થઈ રહ્યું છે. કલાકાર 5,000 થી લઈને 50 લાખ સુધીનો છે, પણ એ 50 લાખ દઈ નહીં તમે એની મજા નથી લઈ શકતા, તમે એને બાંધી લ્યો છો. એક કલાકાર તરીકે વિનંતી કરીશ. અમારા ઈશ્વરદાનભાઈ તો બહુ સારી વાત કરતા સાહેબ, શ્રી ઈશ્વરદાનભાઈ, હું તો શ્રી લગાડીશ સાહેબ કહીશ. એનું કારણ છે, એમની બહુ સારી વાત હતી કે ઘણા કલાકારો વિશે બોલતા યાર એ તો ફાકી ખાય છે, એ શું સાહિત્ય આપણને દેવાનું, ઘણા કે એ તો પીએ છે. અરે સાહેબ, તમારે એ નથી વિચારવાનું એના મોઢામાં એ શું નાખે છે, તમારે એ વિચારવાનું છે કે એના મોઢામાંથી શું કાઢે. કલાકારને છૂટો મૂકો. કલાકાર વતી હું આપને, અમે આપના બાળકો છીએ. તમારું બાળક કદાચ ભૂલ કરી નાખે, તમે એને કંઈ એનો ઇસ્યુ નથી બનાવતા, એમ અમે આપના બાળકો છીએ. ક્યારેક ભૂલ થઈ જાય તો તમારા સંતાન સમજીને મજા લઈ લ્યો ને યાર. તો હવે એવી જ ખુદની મજા, ખુદનો આનંદ, પ્રકાશભાઈ તમારી મોજ. 100% મેં તોડું મોતી અનહાર,
Yeah.
માણીગર જેને કહીએ એવા પલક ભટ્ટ જેનું કીબોર્ડ પણ વગડતું નથી બોલે છે, ટૂંકમાં કહું તો એને આંગળામાં ગોળ ચોપડીને આવે છે ભાઈ, એટલી મીઠાસ વાળું એનું કીબોર્ડ. આપનો પણ સાચા હૃદયથી આભાર કે આપે આપનો અમૂલ્ય સમય અમને આપ્યો છે. અને ત્યારબાદ આ તરફ મોહિતભાઈ જોશી સાહેબ, જેટલું મહત્વ તબલા કીબોર્ડનું છે એટલું જ પેડનું છે, કારણ કે એની અંદરથી જે સપોર્ટ મળતો હોય છે ને, એવી રીતે ખીચડીની અંદર ઘી ન હોય તો ખીચડી લૂખી લાગે એમ આ પેડ વિનાની અમારી ગાયકી એ લૂખી લાગે. આપને પણ સાચા હૃદયથી અમે આભાર માનીએ છીએ. અને અમારા બધાની ફરમાઈશ છે, અબ તકની આખી ટીમની ફરમાઈશ છે, પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બીજો એપિસોડ પણ પ્રકાશ પરમારનો જ આપણે કરી રહ્યા છીએ. ખરેખર પ્રકાશભાઈ ઘરે ફોન કરવો હોય કરી દેજો, હવે તમને ઘડીકમાં અમે મૂકવાના નથી. તો આવતીકાલે આ જ ટીમ સાથે આવી જ મોજ સાથે મળીશું. ત્યાં સુધી તમારા મિત્ર પ્રીત ગોસ્વામીને રજા નહીં ક્રમશ, કારણ કે બાય બાય શબ્દ આ દેશી માણાને હારો નહીં લાગે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. આ પ્રોગ્રામના પ્રાયોજક હતા રોલેક્સ રોલ્ડરિંગ, આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પૂજારા ટેલિકોમ.